શું તમે જાણો છો કે આ તહેવારમાં જો રંગથી રમવામાં સાવચેતી ન રાખવામાં આવે તો તમારા ચહેરાની રંગત જોખમાઈ શકે છે. જી હા, આજકાલ બજારમાં મળતા રંગ કેમિકલયુક્ત હોય છે, જેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. જો ત્વચા સંવેદનશીલ હોય તો એલર્જી થવાનું પણ જોખમ રહે છે. ખાસ કરીને બજારમાં મળતા હર્બલ રંગની ગુણવત્તા ખાસ ચકાસી લેવી, ગુલાલ અને અન્ય પ્રકારના રંગ ખરીદતી વખતે તેના પર દર્શાવેલી નોંધ જરૂરથી વાંચી લેવી, દરેક પ્રોડક્ટની એક્સપાયરી ડેટ ખાસ ધ્યાનમાં રાખવી. આ સિવાય પાકા કલરમાં રેતી, ચૂનો અને પાકો કલર રહેલો હોય છે, સાથે જ ગુલાલમાં કેમિકલવાળા રંગ અને ખરાબ અત્તર રહેલું હોય છે, તો હીરાકણીમાં જૂનું અને વાસી કેમિકલ મિશ્રણ કરેલું હોય છે, સિલ્વર અને ગોલ્ડન ટ્યુબમાં ઝેરી કેમિકલનું મિશ્રણ રહેલું હોય છે, જેથી આ પ્રકારના રંગનો ઉપયોગ ટાળવો જરૂરી છે. સ્કિનમાં પણ આ જે સિન્થેટિક કલર લગાડવામાં આવે તો એના લીધે આંખમાં બળતરા થાય, આંખમાં લાલ થઈ જાય અને ઘણી વખત સિવિયર રિએક્શનથી આંખમાં અંધાપો પણ આવી શકે અને ચામડીમાં એક જે ડર્મેટાઇટિસ કહેવાય એવું રિએક્શન આવે અને ચામડી ઉતરડી જાય એવું પણ થઈ શકે. એટલે બને ત્યાં સુધી સિન્થેટિક કલર નહીં વાપરવો જોઈએ અને જે પહેલાંના જમામાં લોકો નેચરલ કલર વાપરતા હતા એનાથી હોળી રમીએ તો એને નાવાથી પણ આ કલર તરત ને તરત જતા રહે ને આવી કોઈ પણ જાતનું કોમ્પ્લિકેશન થાય. એટલે બને ત્યાં સુધી આપણે નેચરલ કલરથી હોળી રમવી જોઈએ, હંમેશા પ્રાકૃતિક રંગોથી હોળી રમવી જોઈએ. હોળી રમતા પહેલા શરીરના ખુલ્લા ભાગ પર વેસેલિન, તેલ કે કોલ્ડ ક્રીમ લગાવવી જોઈએ. આ ઉપરાંત આંખ અને મોઢાને રંગથી દૂર રાખવું જોઈએ. નાના બાળકોને માત્ર સાદા પાણીથી જ હોળી રમાડવી જોઈએ. આપણે જે આ કલર વાપરીએ છીએ ઘણી વખત 7-7 દિવસ સુધી સ્કિન ઉપર ચોંટી જતા હોઈએ અને એને ઉખા કાઢવામાં ખૂબ જ તકલીફ પડતી હોઈએ અને જો સિવિયર રિએક્શન આવે તો ચામડીની સાથે પણ નીકળતા હોઈએ. એટલે બને ત્યાં સુધી નેચરલ કલરથી જોડી રમવી જોઈએ. ત્યારે જો થોડી ઘણી તકેદારી રાખીને તહેવારની ઉજવણી કરવામાં આવે તો અનેક રોગથી આસાનીથી બચી શકાય છે. મૌલિક ધામેચા, બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ.